મોતીવાડા પેટ્રોલ પંપ ઉપર સેલવાસના મોબાઈલ સંચાલક પ્રકરણના આરોપી શું છોડી ગયા? પારડી પોલીસને મોતીવાડા ખાતે આવેલ BS પેટ્રોલ પંપ પરથી ફોન આવ્યો હતો કે પેટ્રોલ પંપના બાથરૂમના ભાગે પિસ્તોલ છે. જે માહિતી મળતા પારડી PI GR ગઢવી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં બાથરૂમમાં ટબ ઉપર પિસ્તોલ મળતા આ રિવોલ્વર ક્યાંથી આવી, કોણ મૂકી ગયું બાબતે તપાસ માટે પોલીસે પેટ્રોલ પંપ પર લાગેલા CCTV ચેક કર્યા હતા, જેમાં રાત્રિના 1 વાગ્યે 2 ઇસમો મોપેડ ઉપર આવતા નજરે આવ્યા હતા. અને જે મોપેડ ઉપર પાછળ બેસેલો ઇસમ ઉતરી બાથરૂમ તરફ જોતો નજરે પડ્યો હતો અને તેના હાથના ભાગે કંઈક ધોવાનું નજર આવ્યું હતું. પારડી પોલીસને સેલવાસમાં ફાયરિંગની પણ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ત્યાં CCTVમાં કેદ થયેલા આરોપીઓને અહીં પિસ્તોલ મૂકી ગયેલ આરોપીઓ એ જ દેખાતા પારડી પોલીસ આ ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરી હતી અને ફરી સેલવાસ પોલીસે પણ સેલવાસમાં બનેલી ફાયરિંગની ઘટનામાં દેખાતા આરોપીઓ જ હોવાની પુષ્ટિ કરી હતી. મોડી સાંજે સેલવાસ પોલીસ પારડી આવીને પિસ્તોલ કબજો મેળવ્યો હતો. અહીંથી મોપેડ પર બંને વલસાડ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં તેમની મોપેડ મૂકી ક્યાંક ફરાર થઈ ગયા હતા. સેલવાસ પોલીસે જે દિશામાં તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.